હજી તો ઉનાળાનો પ્રારંભ થયો છે ત્યારે જ ભુજમાં પાણીનો કકળાટ શરૂ થઈ ગયો છે. શહેરીજનોને 7-7 દિવસથી પાણી ન મળતા વિપક્ષે પાલિકા કચેરીમાં હલ્લાબોલ મચાવ્યો હતો. શહેરમાં પાણી વિતરણ કરવામાં પાલિકા તંત્ર નિષ્ફળ નીવડ્યું છે. મહિલાઓએ પ્રમુખ લતાબેન સોલંકીની સામે તેમના છાજિયા પોકારી હાય હાયના નારા લગાવ્યા હતા. ઉનાળાના પ્રારંભે અને હોળી ધૂળેટી જેવા તહેવારોના દિવસે જ પીવાનું પાણી નહીં મળતા સમગ્ર ભુજમાં પાણીનો કકળાટ ફેલાયો છે. પાણીની સમસ્યાથી ત્રસ્ત ભુજના લોકો સાથે આજે ભુજ નગરપાલિકામાં કોંગ્રેસી નગરસેવકોએ હલ્લાબોલ કર્યો હતો. કોંગ્રેસના નગરસેવકોએ લોકોની સાથે મળીને ભુજ પાલિકાનો ઘેરાવ કરી ધરણા કર્યા હતા. વિપક્ષી નેતા રાજેન્દ્રસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે વારે તહેવારે નર્મદાના પાણી મુદ્દે જશ લેતા કચ્છ ભાજપના નેતાઓ છેલ્લા એક અઠવાડિયાથી ભુજના લોકોને પીવાના પાણીના પડી રહેલી સમસ્યા સામે મૌન કેમ છે. લોકસભાની ચૂંટણીના રાજકારણમાં વ્યસ્ત ભાજપના નેતાઓ ભુજના લોકોની સમસ્યાની કંઈ પડી જ નથી. લોકોને પાણી માટે ફરજિયાત મોટો ખર્ચો કરી ટેન્કર મંગાવવા પડે છે. પાલિકા દ્વારા ટેન્કરના ફેરા કરીને પાણી વિતરણ કરાય છે, પરંતુ તે ટેન્કરો ભાજપના નગરસેવકો પોતાના મળતિયાને આપતા હોવાના આક્ષેપો કરાયો હતો. તો કોંગ્રેસે તમામ ટેન્કરોની ચાવી ઝૂંટવી લીધી હતી, બાદમાં તે પરત આપી હતી. પાણી મુદ્દે આકરા પાણીએ થયેલી મહિલાઓએ મહિલા પ્રમુખના છજ્જા લઈને હાય હાયના સૂત્રો પોકાર્યા હતા. વિપક્ષી નેતાએ જણાવ્યું હતું કે પ્રમુખ લતાબેનને પાલિકાના વહીવટ મુદ્દે કોઈ પ્રકારનું જ્ઞાન નથી, કોઈ ગતાગમ નથી, માત્ર ખુરશી પર બેસવા સિવાય તેઓ કોઈ કામ કરતા નથી. ભુજ નગરપાલિકાની અંદર છેલ્લા 15-20 દિવસથી જે રીતે પાણીની વિતરણ વ્યવસ્થા જે ખોરવવામાં આવી છે, એ વિતરણ વ્યવસ્થા વ્યવસ્થિત બને, લોકોને સારી રીતે પાણી મળી શકે એની રજૂઆત હતી. હોળી જેવો પર્વ હોય, ધૂળેટીનો દિવસ હોય અને ધૂળેટીના દિવસે લોકો કલરથી રંગોથી રમતા હોય અને પાણી વગર નાયા વગર રહેતા હોય, આવો તો કદાચ ઇતિહાસમાં પહેલો બનાવ ભુજ નગરપાલિકામાં બન્યો હોય. કોઈ પણ લોકોના ઘરમાં પાણીની વ્યવસ્થા નથી. 15-15, 20-20 દિવસથી જો નર્મદાનું પાણી બંધ હોય અને આ ભુજના બની બેઠેલા સત્તાધીશોનું પેટનું પાણી પણ ન ચાલતું હોય, આમાં કેટલી દુર્બળતા છે. અમે અવારનવાર રજૂઆત કરી હતી, 4-4, 5-5 દિવસે રજૂઆત કરતા હતા. એક જ વાત હતી, થઈ જશે, બરોબર ગોઠવાઈ જશે, આવી જશે. છેલ્લે તો હદ થઈ ગઈ કે હોળીના દિવસે જે પાણીની વ્યવસ્થા હતી એ વ્યવસ્થા થઈ જ નહીં. અને ટેન્કર પ્રથા તમે જેમ જોવો તેમ તો ટેન્કર પ્રથાની અંદર સમગ્ર ભુજની અંદર પાણી બંધ હતું. માત્ર 3 ફૂટ જ પાણીના ટાંકામાં પાણી હતું અને એ પાણી ટેન્કર દ્વારા દેવામાં આવતું હતું. હવે ટેન્કર દ્વારા 3 ફૂટના પાણીમાં પણ 2 ફૂટ જેવું પાણીનો વપરાશ આ ટેન્કરોથી આપવામાં આવ્યું. અને ટેન્કરો કોના થકી? ભારતીય જનતા પાર્ટીના નગરસેવકો રીતસરનો કબજો જમાવી બેઠા હોય, ભુજ નગરપાલિકાના કર્મચારીઓને એટલી બીભત્સ ગારો સાથે ત્યાંથી કબજા સાથેના ટેન્કરો પોતાના ઘરે અને પોતાના ઘરની આજુબાજુમાં જો આવી રીતે નખાવતા હોય તો ભુજ નગરપાલિકાની અંદર 44 નગરસેવકો છે. જો 44 નગરસેવકો પોતાના ઘર અને પોતાના ઘરની આજુબાજુમાં પાણીથી ટેન્કરથી અપાવતા હોય તો કઈ રીતે વ્યવસ્થા પૂરી થઈ શકે? ચીફ ઓફિસરશ્રીના ફોન બંધ હતા, પાણી વિભાગના ઇન્જિનિયરના ફોન બંધ હતા, કારોબારી ચેરમેનનો ફોન બંધ હતો અને નગર અધ્યક્ષાના પણ ફોન બંધ હતા. આવી પરિસ્થિતિ ઊભી થઈ હતી. વિરોધ પક્ષના નેતા અને વિરોધ પક્ષના તમામ નગરસેવકો ત્યાં જઈ અને જે પરિસ્થિતિ જોઈ, પાણી હતું નહીં, ટેન્કરો લઈ જતા હતા. આવી રીતે જો ટેન્કરોનો ઉપયોગ થતો હોય તો વિરોધ પક્ષના તમામ નગરસેવકો સાથે મળી અને અમે આ ટેન્કરોની અને આ બધી ચાવીઓ અમારા હસ્તગત કરી લીધી હતી. અમે ચાવીઓ એમની પાસેથી ઝૂંટવી લીધી હતી. પૈસા પાત્ર લોકોને પાણી જાય અને ગરીબ માણસોને પાણી ન જાય, મધ્યમ વર્ગના લોકોને પાણી ન જાય, આવી જો પરિસ્થિતિ ઊભી થતી હોય તો આના જવાબદાર કોણ? આનો જવાબદાર ભુજ નગરપાલિકા રહેશે. આ તમામ રજૂઆતો આજે અહીંયા મોરચા સ્વરૂપે અસંખ્ય બહેનોના ટોળે ટોળાઓ એ બધા વોર્ડમાંથી આજે ભુજ આખામાંથી જ્યારે વોર્ડ નંબર 1, વોર્ડ નંબર 2, વોર્ડ નંબર 3 અને વોર્ડ નંબર 8 નર્મદા આધારિત છે. નર્મદા આધારિત જ્યારે આ વોર્ડ હોય તો એને પણ પાણીની જરૂરિયાત હોય. પાણી બંધ થઈ ગયું હતું અને જ્યારે ચમત્કાર બતાવ્યો વિરોધ પક્ષે ત્યારે
સત્તા પક્ષ નમસ્કાર કરવા આવ્યું. ચમત્કાર બતાવ્યો એટલે રાતોરાત પાણી ચાલુ થઈ ગયું. 24 કલાક નર્મદાનું પાણી ચાલુ રહ્યું, તો આ 15 દિવસ પહેલાં નર્મદાનું પાણી શા માટે બંધ કર્યું? આજે ખાનગી કંપનીઓને આપવા માટે બંધ કર્યું. અને જ્યારે માનનીય ભુજના નગર અધ્યક્ષાને પૂછવામાં આવ્યું, નગર અધ્યક્ષા પાસે સાચી કોઈ માહિતી નથી, આ તો ભુજ નગરપાલિકાનું, ભુજ શહેરનું અને અમે આ 44 નગરસેવકોનું દુર્ભાગ્ય છે કે આવા નગર અધ્યક્ષા આપણે મળ્યા છે. જે નગર અધ્યક્ષાને કાંઈ ખબર જ નથી, એમને એવું કહીધું કે MLD 25 એટલું જ પાણી આપણી પાસે મળે છે. આજે 32 MLD પાણી તો નર્મદાના વિભાગના અધિકારીઓ એમ કહે છે કે અમે 32 MLD પાણી ભુજ નગરપાલિકાને આપીએ છીએ. અને માનનીય નગર અધ્યક્ષા જેમને કોઈ જાતની કોઈ ગતાગમ નથી, વહીવટનો જ્ઞાન નથી, આવા બની બેઠેલા નગર અધ્યક્ષા માત્ર કોઈકની મહેરબાનીથી, હું આપને કહું છું, સાંભળજો, કે માત્ર કોઈકની મહેરબાનીથી આ બનેલા નગર અધ્યક્ષાને એ પણ ખબર નથી કે કેટલી જરૂરિયાત છે અને કેટલી આવે છે. 25 MLD બધાની વચમાં કીધું. આવી રીતે જો એમને ન ખબર હોય અને જો સાચી પરિસ્થિતિની લોકો સુધીની જાણકારી ના આપતા હોય તો આવા નગર અધ્યક્ષાને આ નગરની પ્રથમ ખુરશી ઉપર બેસવાનો કોઈ હક નથી. અમારો આ તમામ બાબતે વિરોધ હતો અને અત્યારે અમને કારોબારીના ચેરમેને એવી ખાતરી આપી છે કે સોમવારે અમે મિટિંગ બોલાવી છીએ, વિરોધ પક્ષને આની અંદર સામેલ રાખશું અને ભુજને એક સરખું પાણી મળે એવી વ્યવસ્થા ગોઠવવાનું છે. અમે એમને કહ્યું છે કે કોઈ પણ એક વોર્ડ કે બે વોર્ડ કે 4 વોર્ડને તમે એકાંતરે પાણી આપો અને બાકીના 5 થી 6 વોર્ડ કે 7 વોર્ડને તમે 10-10 દિવસે પાણી આપો, આ અયોગ્ય છે. તમામ વિસ્તારોને સરખું પાણી મળવું જોઈએ, તમામ વિસ્તારોને 2 દિવસે પાણી મળવું જોઈએ, 3 દિવસે મળવું જોઈએ કે 4 દિવસે મળવું જોઈએ, પણ આખા ભુજની વ્યવસ્થા એક સરખી હોય, સુચારુ વહીવટ થાય, આવી અમારી એમની પાસે માંગ હતી. અમે ચીફ ઓફિસરને આવેદનપત્ર લખ્યું છે અને ચીફ ઓફિસરની પણ અમે મુલાકાત લીધી છે અને ચીફ ઓફિસરે ખાતરી આપી છે કે લોકોને જે આગામી ઉનાળો છે એનામાં કોઈ તકલીફ નહીં પડે, અને તકલીફ પડશે તો અમે એની વ્યવસ્થા ગોઠવવા માટે આપને પણ સાથે રાખી અને આનું આખું આયોજન ગોઠવશું. હવે જોઈએ કે આયોજનની અંદર વિરોધ પક્ષને સામેલ કરે છે કે નહીં. આ બાબતે પ્રમુખ લતાબેને જણાવ્યું કે નર્મદા લાઇનનું 3 દિવસનું કામ હતું, પણ કામ પૂર્ણ ન થતા નર્મદાનો પાણી મળી શક્યું નથી. ભુજમાં પાણી વિતરણ માટે નર્મદા સિવાય બીજો કોઈ સ્ત્રોત નથી. ભારા પરિયોજનાનો સંપ બંધ છે. તાલુકાના કુકમા ગામે નવા બોર માટે ખોદકામ શરૂ કરાયું છે, પણ ત્યાંના સરપંચે વિવાદ ઉભો કર્યો હતો. દરમિયાન કલેક્ટરે હુકમ કરતા અહીં કામ શરૂ કરાયું છે. ગત રાતથી પાણી વિતરણ શરૂ કરાયું છે અને તબક્કાવાર શહેરમાં પાણી વિતરણ કરવામાં આવશે. યોગ્ય વ્યવસ્થા માટે વિપક્ષ સાથે મળીને બેઠક યોજવામાં આવશે. આ વિરોધ પક્ષના નેતા અને એની સાથે ભુજના રહેવાસીઓ અહીંયા પાણી માટેની રજૂઆત કરવા આવ્યા હતા. ખરેખર તો પાછલા 5-1 દિવસથી નર્મદાનું પાણી સદંતર બંધ હતું અને પહેલાં અમને ત્યાંથી એવી રીતે જાણકારી આપવામાં આવી હતી કે 3 દિવસ બંધ છે એટલે 3જે દિવસે ચાલુ કરી દેવાની વાત હતી. પણ 3જે દિવસે પણ જે કુકમાની લાઇનનું કામ હતું એ પૂરું ન થયું એટલે નર્મદાનું પાણી મળી શક્યું નહીં. નર્મદાનું પાણી ન મળવાને કારણે પાણીની આવી વિકટ પરિસ્થિતિ ઊભી થઈ અને એ પરિસ્થિતિને પહોંચી વળવા માટે ટેન્કરની વ્યવસ્થા ગોઠવેલી છે. અને હા, મૂળ જ્યારે પાણીની ગંભીર પરિસ્થિતિ છે ત્યારે 250-300 જેટલી વર્દીઓ હતી અને એને ટર્ન બાય ટર્ન એવી રીતે આપવાનો વ્યવસ્થા ગોઠવેલી હતી. એવું ના કહી શકાય કે એમના આક્ષેપો સાચા જ છે, કેમ કે જે જે જેણે પણ ભલે ગમે તે હોય એણે પણ આ ટેન્કર નોંધાવેલા તો હતા જ. મને પણ ઘણા જ બધા ફોન સતત આવ્યા હતા અને મેં બધા જ જે ફોન
એક સિસ્ટમ રાખી છે કે જેને પાણીનું ટેન્કર જોઈએ એ મને ટેક્સ્ટ મેસેજ કરે અને હું એ ટેક્સ્ટ મેસેજ ત્યાં પાસ કરતી હોઉં છું. અને અહીંથી અમે સૂચના પણ આપેલી છે કે જેનો જેનો ટર્ન હોય એ પ્રમાણે આપે. હું પ્રમુખ છું તો મારી વર્દી પહેલાં પૂરી જ કરવી એવો અમે કોઈ આગ્રહ રાખતા નથી. નર્મદાના ભાગરૂપે પણ છે અને સાથે સાથે ભારા પર જે યોજના છે એના જે બોર ચાલુ હતા એમાંથી પણ એક બોર બંધ થઈ ગયો એટલે એના કારણે પણ પાણીની થોડી વ્યવસ્થા ખોરવાઈ હતી. સાથે સાથે જ્યારે કુકમામાં નવા બોર માટે જ્યારે ગયા ત્યારે ત્યાંના સરપંચે પણ એમાં વિવાદ ઊભો કર્યો હતો અને કામ કરવા દેવાની સ્પષ્ટ ના પાડી હતી. ત્યારે પણ અમે કલેક્ટરશ્રીનો ધ્યાન દોર્યું હતું અને એમણે અમને સ્પષ્ટ કહ્યું કે કુકમાના સરપંચ આ રીતે કહી શકે નહીં, કેમ કે કુકમાના સરપંચ એ ગામના ધણી નથી, આ જગ્યા સરકારની છે એટલે તમે ત્યાં બોર કરી શકો છો. અને એના માટે અમે એમની સાથે ઘણીવાર સુધી વાતચીત કરી, ત્યારે જ્યારે ન સમજ્યા ત્યારે અમે પોલીસ પ્રોટેક્શન માંગવાનું પણ નક્કી કર્યું હતું. એસપી સાહેબથી મેં ફોન પર વાત પણ કરી હતી અને એસપી સાહેબે લેખિતમાં કહ્યું કે તમે આપો એટલે અમે તમને વ્યવસ્થા ગોઠવી આપીએ છીએ. પણ જ્યારે પોલીસની વાત આવી અને સરપંચ સાથે વાત થઈ ત્યારે પછી એવી જરૂર ના પડી અને અમે ત્યાં બોરનું કામ કરી શક્યા. અત્યારે નર્મદાનું પાણી કાલ રાતથી ચાલુ થયું છે અને વિતરણની વ્યવસ્થા પણ શરૂ થઈ છે. સૌથી પહેલાં તો ગામ બહારની વિસ્તારમાં પાણી આપવામાં આવ્યું 2 દિવસ સુધી અને આજે ગામની અંદર 6ઠ્ઠે દિવસે આજે ગામની અંદર પાણીની વિતરણ થયું છે. અને એ જ રીતે જુદા જુદા વિસ્તારમાં જે જે રીતે પાણી આવતું જશે તે રીતે વિતરણની વ્યવસ્થા ગોઠવાતી જશે. અને અમે જે પાણીના મેન છે ઝાલાભાઈ એમને પણ અમે રિક્વેસ્ટ કરી છે કે આજે 4-5 દિવસ સુધી અમને પાણી નથી મળ્યું તો જે ખાલી 12 કલાકે એવી રીતે પાણી આપે છે અને એને બદલે અમને 24 કલાક સુધી પાણી આપવામાં આવે. એટલે જો 24 કલાક સુધી અમને આ રીતે પાણી સતત 3-4 દિવસ મળતું રહેશે તો જે વ્યવસ્થા ખોરવાઈ છે એ વ્યવસ્થા સુપેરે પાછી ગોઠવાઈ જશે. વિપક્ષનો આક્ષેપ છે કે કૌશિક છાયાનો રિપોર્ટ ભુજ.